नमस्कार, आप જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। વડોદરા શહેરમાં અવરજવર માટે ચાલતી સિટી બસ સેવાના જોખમી દ્રશ્યો જોવા મળ્યા છે। ગીચોગીચ મુસાફરો સાથે ચાલતી સિટી બસમાં સવારી જોખમી બને તેવા દ્રશ્યો વારંવાર સર્જાય છે, ત્યારે આ માટેના નિયમોને લઈ કડકાઈથી પગલાં લેવાય તે જરૂરી છે। લાખોની વસ્તી ધરાવતા વડોદરામાં દિવસે ને દિવસે વાહન વ્યવહાર અને ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે, તેવામાં સામાન્ય અને મધ્યમ પરિવારના લોકો અવરજવર માટે સિટી બસ સુવિધાનો ઉપયોગ કરે તે સ્વાભાવિક છે। મહત્વનું છે કે વર્ષોથી ચાલતી વડોદરાની સિટી બસ સેવામાં સમયાંતરે નાના મોટા ફેરફાર પણ થતા રહ્યા છે, પરંતુ સિટી બસ સેવાના ઉપયોગમાં ક્યારેક જોખમી દ્રશ્યો જોવા મળતા હોય છે અને આ દ્રશ્યો ચોક્કસથી ચિંતાજનક છે। નક્કી કરેલ દર પ્રમાણે ટિકિટ આપી શહેરના અલગ અલગ વિસ્તારમાં મુસાફરોને લાવવા લઈ જવા માટે કાર્યરત વડોદરા શહેરની સિટી બસમાં રોજે રોજ હજારો મુસાફરો એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચે છે અને સ્વાભાવિક છે કે આ સિટી બસ તેમના શહેરના અંદરના સ્થાનિક પ્રવાસ માટે સુવિધાનું મુખ્ય સાધન છે। ત્યારે આ જ સુવિધા કોઈ અસુવિધા માટેનું કારણ ન બની જાય તે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને તેની જવાબદારી સઘળી છે। બસમાં નક્કી કરેલ મુસાફરો કરતા વધારે મુસાફરો બેસાડવા માટે પણ કેટલાક નિયમો છે। મુસાફરને બસમાં ઊભો રહેવા દેવો કે નહીં તે માટે પણ અગાઉથી પરવાનગી હોવાની પણ વાતો છે। ત્યારે બસના દરવાજા સુધી લટકીને મુસાફરી કરતા મુસાફરો માટે શહેરની અંદરનો સિટી બસનો પ્રવાસ કરવો જીવના જોખમ સમાન કહી શકાય, જીવ જોખમમાં મૂકવા સમાન કહી શકાય। અને ત્યારે આ પ્રકારના પ્રવાસને લઈને મુસાફરોને પણ ડર હોય છે, પરંતુ સિટી બસ સેવાના સંચાલકોના પેટનું પાણી પણ કદાચ હાલતું નથી। ત્યારે મુસાફરો આ બાબતે શું કહે છે સાંભળીએ। અભી મેરી શિફ્ટિંગ જોબ હોતી હૈ તો કભી કભી મુજે બસ મે આના પડતા હૈ, સો મતલબ હોલિડેઝ મે ઇતના ટ્રાફિક નહીં હોતા હૈ, બટ કભી હોતા હૈ જૈસે રેગ્યુલર ડેઝ હૈ ઉસમે સબ રેગ્યુલર ટ્રાફિક હોતા હૈ, જો કોલેજિયન્સ હૈ વો સબ હોતા હૈ તો ટ્રાફિક હોતા હૈ, રસ્તો રહેગા હી ખડે હોતે હૈ બિલકુલ। મતલબ હમારે લિયે તો કુછ એસા હૈ નહીં, પર સિનિયર સિટીઝન કો કભી કભી જગ્યા નહીં મિલતી હૈ તો ઉનકો પૂરા ટ્રાવેલ મતલબ ખડે હોકે જાના પડતા હૈ। ચાદી પાંચ મનન પાર્ક સુમા તલાવ એની અંદર ગઈ જ કાલે ગઈ સાંજે પડી જતી હતી, એટલી ભીડ હતી, પાછળ પણ ના સરકાય, આગળ ના સરકાય, નિયમોનું પાલન ના થાય, આગળથી ઉતરો કે છે પણ આગળ એટલી પેસેન્જર હોય છે કે જવાય જ નહીં। અને એ છે પછી આ બાજુ તમારે ગોરવા છે, તાંડલ જાય છે, ફૂલ બસ હોય છે અને એમાં સોમા ચાલાવ ને બીક તો ખસી લાગે, કાલે જ પડી જતી હતી ગઈકાલે, એટલી બસ એવી છે। તમે આમ એક એ લોકોને તમે છે ને કેમેરાથી એ કરો કેટલા પેસેન્જર છે, કેમેરો મારીને જુઓ કે જેટલા બેસેલા હોય છે ને એટલા જ ઊભા હોય છે। તહેવારમાં પાકેટ બાકેટ બધા જતા રહે છે, હા બસમાંથી જતા રહે, અડધા વચ્ચે બી જતા રહે, એટલે કહે કોઈ એ જ નહીં, વેલ્યુ જ નહીં એકદમ એમ પબ્લિક તો રોડ સાંજે તો લોટ પબ્લિક હોય છે, નોકરી આવે બીક બી લાગે એવું થઈ જાય છે, શું ચડવાનું મૂકવાનું કોઈ મોબાઈલ માં જતા રહે, કોક વખત ઉભા રહી જવું પડે, બીક તો લાગે ને, આમ ડર લાગે હવે આપણને પડી જવાશ એવું, આવતી તો શું રાખે હવે એ શું રાખવાના હતા, આપણે જ પકડીને ઉભું રહેવું પડે બધું। આ સર્કલ આખું ફરીને જવું જોઈએ, આ લોકો જમ્પ લગાવીને જાય છે તઈ રોંગ સાઈડ, આ યોગ્ય નથી, આમ કંટાળ પબ્લિક પડે, હું અહીંયા ઉભો તો 15-20 મિનિટ જોઉં લોકો જમ્પ કરીને જાય છે સિટી બસ માં। આ દ્રશ્યો માટે શું સિટી બસ સંચાલક જવાબદાર છે? શું આરટીઓ વિભાગ કરશે કાર્યવાહી? શું વીએમસી ના વહીવટદાર આવશે એક્શનમાં? આવા વિષયો પર સવાલ ઉઠાવીએ તેટલા ઓછા છે, પરંતુ હકીકત એ છે કે શહેરના લોકોને મદદરૂપ થાય તે માટે સિટી બસ ચલાવવામાં આવે છે, જેથી વ્યાજબી દરે મુસાફરી શક્ય બને। ત્યારે અહીં તો લોકો જીવના જોખમે મુસાફરી કરતા હોય તેમ લાગી રહ્યું છે। સામાન્ય નાગરિકોની કોઈ પણ સમસ્યા હોય લોકસત્તા જનસત્તા હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે કે પોતાના પત્રકારત્વના માધ્યમથી સાચી તકલીફનું નિવારણ લાવી જવાબદાર લોકો પોતાની જવાબદારી નૈતિકતાથી નિભાવે તે દિશામાં કાર્યશીલ બને, પરંતુ વડોદરા શહેરના સિટી બસના જોખમી દ્રશ્યો માટે સિટી બસ સંચાલક સાથે જ્યારે અમે વાસ્તવિકતા જાણી અને આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે, સાથે ભવિષ્યમાં આ બાબતો નહીં બને તે વિષયમાં શું પગલાં ભરાશે તે પૂછવાનો કે જાણવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમણે આ વિષય પર કોઈ પણ પ્રતિક્રિયા આપવા માટે ના કહી હતી।
મહત્વનું છે કે પોતાની જવાબદારીથી દૂર ભાગી અને થઈ રહેલ ભૂલોને સંતાડ્યા કરતાં વધારે જરૂરી છે કે ભવિષ્યમાં આવી ભૂલો ન બને તે માટે વર્તમાન પરિસ્થિતિને સ્વીકારી અને જવાબદારી ભર્યું વલણ દાખવે તે આવશ્યક હતું પરંતુ અહીં તો મૌન સેવી લેવામાં જ મહાનતા સમજતા હોય તેમ લાગી રહ્યું હતું જોકે વાહન વ્યવહાર સંબંધિત કાયદાનું ઉલ્લંઘન થતું નજરે પડતા અમને પણ એમ લાગ્યું કે હવે સંબંધિત વિભાગ પાસે પણ કાયદેસરની કાર્યવાહી વિશે જાણી લઈએ ત્યારે વડોદરા આરટીઓ અધિકારી સાથે વાત કરતા તેમણે પણ આ સમગ્ર મામલે મિશ્રિત પ્રતિક્રિયા આપતા એમ જણાવ્યું હતું કે જો કોઈ ફરિયાદ કરશે તો ચોક્કસથી પગલાં લઈશું વડોદરા શહેરની અંદર જે સિટી બસ સર્વિસ છે એમાં ઓવર પેસેન્જર જે ભરી રહ્યા છે એ બાબતે મારું કહેવાનું એ છે કે જે પરમિટમાં દર્શાવેલ કેપેસિટી જે મુજબ જ પેસેન્જર બેસાડવા જોઈએ જેથી કોઈ અકસ્માત ના થાય અને પરમિટમાં જો એક્સ્ટ્રા સ્ટેન્ડિંગ પેસેન્જર માટે પણ જોગવાઈ કરેલી હોય તો તે મુજબ જ સ્ટેન્ડિંગ પેસેન્જર પણ ભરવા જોઈએ જેથી અકસ્માત ના થાય એની તકેદારી રાખવી જોઈએ આવી કોઈ ફરિયાદ મળે તો અમારા તરફથી જરૂરથી કાર્યવાહી કરે જનરલી જે બસના કંડક્ટર હોય છે એમની આ ફરજ છે કે પેસેન્જર નિયમ મુજબ અને નિયમ અનુસાર જ બસની અંદર એન્ટ્રી થાય જેથી તેઓએ આ બાબતનું એમની ફરજ છે તેથી ધ્યાન રાખવું જોઈએ સ્વાભાવિક છે કે એકથી વધારે લોકો સાથેના નિયમોના ઉલ્લંઘન થતી બાબત નજરે પડતા સૌ કોઈ અત્યારે ઢાંક પીછોડો અથવા તો ચૂપ રહેવામાં શાણ પણ સમજતા હશે ત્યારે નૈતિકતા માનવીયતા અને જવાબદાર સ્થાનના મૂલ્યોનું ઉલ્લંઘન કરીને કોઈ એક જવાબદાર વિભાગ કે વ્યક્તિ વર્તમાન સમયની ઘટનામાંથી મુક્તિ મેળવી શકશે પણ આજીવન આ પ્રકારનું વલણ એક કે વધુ વ્યક્તિઓના જીવને જોખમમાં મૂકી શકે છે અમારો પ્રયત્ન માત્ર એટલો જ છે કે આ પ્રકારની ઘટનાઓ બનતી અટકે અને સામાન્ય વ્યક્તિ સરળતાથી સુરક્ષિત મુસાફરી કરી શકે સામાન્ય જનતાને પણ અમારો અનુરોધ સહ વિનંતી છે કે ક્યારેય મોડું નથી થતું બસ માત્ર તમારો જીવ જોખમમાં ન મુકાય તેની ચિંતા કરી નિયમોનું ઉલ્લંઘન કર્યા વગર સુરક્ષિત મુસાફરી કરો તે જરૂરી છે શું કહેશો અંગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ